રાધનપુર તાલુકામાં દેશી વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાધનપુર તાલુકાના અનેક ગામડાઓમાં દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ થતું હોય તેને લઈને રાધનપુર કચેરીમાં ઠાકોર સેનાના કાર્યકરો ભેગા થયા હતા અને ત્યારબાદ પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે રાધનપુરના તાલુકામાં ચાલતા દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવો અને કહ્યું હતું કે જો આ દારૂના અડ્ડા બંધ નહીં થાય તો ના છૂટકી અમારે જનતા રેડ કરવી પડશે. હવે જોવાનું એ છે કે પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે છે કે ઠાકોર સેના જનતા રેડ કરશે એ તો આવનારો સમય જ બતાવશે. શહેર અને તાલુકામાં રાધનપુર પીઆઈ ખુલ્લેઆમ દારૂ વેચાવી રહ્યા છે. ગુજરાત સરકારનો દારૂબંધીનો કડક કાયદો છે, તેમ છતાં પણ રાધનપુર શહેર અને તાલુકામાં તેનો અમલ નથી થઈ રહ્યો. પીઆઈ અને પોલીસવાળા જમાદારો ખુલ્લેઆમ હપ્તા લઈ રહ્યા છે, પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. આવા હપ્તાખોર જમાદારો પીઆઈઓ અધિકારીઓ વિરુદ્ધ અમે આજરોજ ઠાકોર સેના આવેદનપત્ર આપ્યું છે. ટૂંક સમયમાં 10મી તારીખ સુધીમાં દારૂ બંધ નહીં થાય તો ઠાકોર સેના જનતા રેડ કરશે અને તેની તમામ જવાબદારી આ પોલીસવાળાઓને હપ્તાખોરોની રહેશે. હવે અમે આગળ પણ આવેદનપત્ર ઘણીવાર આપેલા છે, પોલીસ કોઈ એક્શનમાં આવતી નથી અને આજે અમે પોલીસ સ્ટેશનમાં પણ આપ્યું છે, ત્યાં પ્રાંત અધિકારીમાં પણ આપ્યું છે આવેદનપત્ર અને મોડામાં મોડી અમને 10 તારીખ સુધીની મુદત આપી છે કે તમામ જગ્યાએ રાધનપુરના જે તાલુકામાં ગામડા જે લાગે છે, ગામડામાં શહેરમાં જે વેચાય છે, તમામ દારૂ બંધ થવું જોઈએ ને કે પછી ઠાકોર સેના એક્શનમાં જાતે અમે જનતા રેડ કરી અને આના ઉપર પોલીસમાં ઉપર અને અધિકારીઓ ઉપર દમણ કાયદેસરનું થાય એવી રીતનું અમે ઠાકોર સેના ઈચ્છીએ છીએ. અખિલ મલેક સાથે CN24 ન્યૂઝ રાધનપુર.